સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? ચલો તો ધોરણ 10 વિષય ગણિત ગુજરાતી માધ્યમમાં આપણે સ્વાધ્યાય 1.3માં ક્વેશ્ચન નંબર 3માં નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો, જેમાં પહેલો એક્ઝામ્પલ 1/2 જે આપણે ગણી લીધો છે, બીજા નંબરનો એક્ઝામ્પલ 7/5 એ પણ આપણે ગણી લીધો છે. હવે ત્રીજા નંબરનો એક્ઝામ્પલ આવે છે 6/2 તે આપણે ગણીએ. શું છે? 6/2. ઓકે, તો રેડી ફોર ધીસ એક્ઝામ્પલ સ્ટુડન્ટ્સ? સો કેવી રીતે કામ કરવાનું છે તે આપણે હવે અહીંયા પર જોઈશું. ઓકે, ચલો હું અહીંયા પર મારી નોટબુકમાં ક્વેશ્ચન લખી લઉં છું. ઓકે, 6/2 અને અસમય સંખ્યા છે તેમ સાબિત કરવાનું છે. તો એનું આપણે હંમેશા વિરુદ્ધાર્થી એટલે ઊંધું જાળવાનું છે. ધારો કે 6/2 અસમયની જગ્યાએ શું ધારી લઉં છું? સમય સંખ્યા છે. શું છે? સમય સંખ્યા છે તેવું મેં ધારી લઉં છું. શું ધારી લઉં છું? સમય સંખ્યા છે તેવું ધારું છું. સમય સંખ્યા છે માટે 6/2 બરાબર શું લખાશે? a/b. ઓકે, હવે હું શું કરું છું વિદ્યાર્થી મિત્ર, જુઓ આ 6 આ બાજુ પ્લસ છે. હવે એક વસ્તુ લખવાની ભૂલી ગયા છે આપણે, એ લખી લઈએ. જ્યાં a અને b, શું? જ્યાં a અને b એ શું છે? પરસ્પર. શું છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. શું છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે જે આપ્યું છે લખી દઈએ, 6/2 a/b. હવે હું શું કરીશ સ્ટુડન્ટ્સ, વર્ગમાં 2 એવા ને એવા લખીશ, બરાબર a/b પણ એવા ને એવા લખીશ. આ પ્લસ 6 આ બાજુ આવશે તો શું થશે? -6, અને a/ કંઈ નહીં તો શું સમજી લઉં છું? 1 સમજી લઉં છું. માટે આ વર્ગમાં 2 એવા ને એવા, a ને 1 સાથે ગુણો તો 1 ઓછા, આ b ને 6 સાથે ગુણો તો શું થયું? 6b/b. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે આના પરથી સ્ટેટમેન્ટ લખીશું કે જ્યાં a -6b/b એ શું છે? સમય સંખ્યા છે. સમય સંખ્યા છે, તેથી વર્ગમૂળ 2 પણ સમય સંખ્યા થાય. ઓકે, જ્યાં સ્ટુડન્ટ્સ શું છે? એ ઓછા 6b/b એ સમય સંખ્યા છે, તેથી વર્ગમાં 2 પણ શું છે? સમય સંખ્યા થાય. પરંતુ સ્ટુડન્ટ્સ તમને ખબર છે તે પ્રમાણે લખું છું, પરંતુ વર્ગમાં 2 એ શું છે? અસમય સંખ્યા છે. શું છે? અસમય સંખ્યા છે, કેમ કે 2 નું વર્ગમૂળ નીકળી શકતું નથી, એટલા માટે તે શું કહેવાય? અસમય સંખ્યા છે. માટે અહીંયા આગળ લખીશું કે આપની ધારણા ખોટી છે. શું છે? આપની ધારણા ખોટી છે, માટે સાબિત થાય છે. શું? માટે સાબિત થાય છે કે 6/2 શું? 6/2 એ શું છે? અસમય સંખ્યા છે. શું છે? અસમય સંખ્યા છે. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો ફરીથી એકવાર રિપીટ કરું એક્ઝામ્પલ. 6/2 એ સમય સંખ્યા અસમય સંખ્યા છે તેવું સાબિત કરવાનું છે. તો ધારો કે 6/2 સમય સંખ્યા છે તેવું મેં લખી લીધું. 6/2 a/b, જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. 6/2 a/b, વર્ગમાં 2 એવા ને એવા લખું છું, a/b પણ એવા ને એવા, આ પ્લસ 6 આ બાજુ આવશે તો -6, ના છેદમાં કંઈ નહીં, a/a ઓછા તો ઓછા, b/6 તો 6b તો a/6b/b. ઓકે, જ્યાં a/6b/b એ સમય સંખ્યા છે, તેથી વર્ગમૂળ 2 પણ શું છે? સમય સંખ્યા થાય. પરંતુ વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે, માટે આપની ધારણા શું છે? ખોટી સાબિત થાય છે. માટે સાબિત થાય છે કે 6/2
એ અસમય સંખ્યા છે. શું છે? 6 વત્તા વર્ગમાં બે શું થાય છે? અસમય સંખ્યા થાય છે. ઓકે સ્ટુડન્ટ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર ધીસ વિડીયો. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ, બાય.